સદગુરુ, આત્મવિશ્લેષણ મને મારા જીવનમાં વિવિધ વિચારશીલ તારણો તરફ દોરી ગયું છે, પરંતુ હું કેવી રીતે જાણી શકું કે ક્યારે મારું આત્મવિશ્લેષણ ઓવર થિંકિંગ તરફ જઈ રહ્યું છે, અને હું મારી જાતને વધુ પડતું વિચારવાવાળા બનવાથી કેવી રીતે રોકી શકું, કારણ કે તેનાથી ક્યારેક કામ કરવામાં મોડું થઈ જાય છે. ઓહ, તે એક લોકપ્રિય પ્રશ્ન છે. જુઓ, ધારો કે તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો, આગળના કાચમાંથી જોવાને બદલે જો તમે અરીસા પાછળનું દેખાડતા અરીસાને જોયા રાખો, તો મને લાગે છે કે તમે રિવર્સ ગિયર પર હોવા જોઈએ, ટોપ ગિયર પર નહીં. હેલો. તો આ બધી આત્મવિશ્લેષણની બકવાસ તમારી પાસે અંગ્રેજો પાસેથી આવી છે, તેઓ આ લાવ્યા છે. આ દેશમાં આપણે આત્મવિશ્લેષણમાં નથી માનતા. કારણ કે જુઓ, તમે તમારી પોતાની ગડબડનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તે એ રીતે કામ નહીં કરે. જો તમે આને થોડું દૂર રાખો, તો તમે સ્પષ્ટપણે જાણો છો કે તે શું છે. તમારે તેના વિશે વિચારવાની જરૂર નથી, તે આના જેવું છે. ધારો કે આજે રાત્રે તમે દિલ્હી એરપોર્ટથી ઉડાન ભરવા માંગો છો, તમે જઈ રહ્યા છો, પછી તમારી ફ્લાઇટનો સમય થઈ રહ્યો છે, પરંતુ ભારે ટ્રાફિક જામ છે. તમે ટ્રાફિક જામને કેવી રીતે અનુભવો છો? ઊંડી પીડા. પછી ભલે તમે તમારી ડ્રીમ કારમાં બેઠા હોવ, ઠીક છે, ઓલરાઇટ. હવે કોઈક રીતે તમે એરપોર્ટ પર પહોંચ્યા, વિમાનમાં ચડ્યા અને તેણે ઉડાન ભરી. પછી વિમાન ઉપર ગયું, પછી તમે નીચે જોયું, હજુ પણ ટ્રાફિક જામ હતો. તે ખૂબ સુંદર લાગે છે, સફેદ લાઇટ અને લાલ લાઇટની હારમાળા, ખરેખર સુંદર, રિયલી બ્યુટીફુલ. શું તમે આ જોયું છે? યસ. ખાલી એક વસ્તુ થઈ કે વચ્ચે થોડું અંતર આવી ગયું, શું એવું નથી? એકવાર થોડું અંતર હોય તો પછી તે કોઈ સમસ્યા નથી. તમે તેની સંભાળ કઈ રીતે લેવી તે જાણો છો, અને મોટી શોધખોળો આ રીતે થઈ છે. જુઓ, અત્યારે પણ હું જાણું છું કે તમે એન્જિનિયર છો, પણ જો હું તમને આ સ્ટેજ ઉપર આમ તેમ ચાલીને નક્કી કરવાનું કહું કે આ ગ્રહ ગોળ છે કે સપાટ છે, તો તમારો અનુભવ શું છે? તે સપાટ છે. આ દલીલ બીજા હજાર વર્ષ સુધી ચાલુ રહી હતી. તેનું સમાધાન આવી ગયું, કારણ કે આપણે મહાસાગરો પાર કરવાનું શરૂ કર્યું, પછી આપણે જોઈ શક્યા કે તે ગોળ હોય તેવું લાગે છે. પછી આપણે ઉડવાનું શરૂ કર્યું, સ્પષ્ટપણે આકાર ખૂબ સ્પષ્ટ હતો. પછી આપણે ચંદ્ર પર જઈને ઊભા રહ્યા અને નીચે જોયું, 100% સ્પષ્ટ. જ્યારે આપણે પૃથ્વી પર ચાલતા હોઈએ ત્યારે આપણે એક આટલી સરળ વસ્તુ જોઈ શકતા નથી, ખરું ને? આ એ જ વસ્તુ છે, તમારા મનની પ્રકૃતિ, જીવનના સાધનોની પ્રકૃતિ, જે શરીર અને મન છે. યોગમાં આપણે શરીર અને મન એ રીતે જોતા નથી. એક ભૌતિક શરીર છે અને એક માનસિક શરીર છે. કારણ કે મનનો અર્થ, દુર્ભાગ્યે, મન વિશેનો યુરોપિયન વિચાર એ છે કે તે અહીં રહેલું છે. ના, મૂળભૂત રીતે તમે કોઈ વસ્તુને મન કહો છો, કારણ કે ત્યાં બુદ્ધિમત્તા અને યાદશક્તિનો ચોક્કસ જથ્થો છે, તેને જ તમે મન કહી રહ્યા છો, ખરું ને? Do you remember? શું તમને યાદ છે, 5 પેઢીઓ પહેલા તમારા પરદાદી કેવા દેખાતા હતા? ના, પરંતુ તેનું નાક તમારા ચહેરા પર બેઠેલું છે, ખરું ને? લાખો વર્ષો પહેલા તમારા પૂર્વજો કેવા દેખાતા હતા? હજુ પણ તમારા ઉપકલા કોષોને યાદ છે કે ચામડીનો રંગ કેવો હતો, ખરું ને? તો તમારા શરીરનો દરેક કોષ, તમારું મગજ ક્યારેય પણ તેને પ્રોસેસ કરી શકે તેના કરતાં અબજો ગણી વધુ યાદશક્તિ ધરાવે છે, ખરું ને? હવે આપણે સૌથી જટિલ રાસાયણિક ફેક્ટરી વિશે વાત કરી રહ્યા હતા. જો તમે જુઓ કે ડીએનએનો એક અણુ એક મિનિટમાં શું કરે છે, તો જે પૃથ્વી પરની તમામ ફેક્ટરીઓ કરી શકતી નથી, પૃથ્વી પરના તમામ કોમ્પ્યુટરો, સુપર કોમ્પ્યુટરો તેટલા બધા કાર્યો કરી શકતા નથી, તે રીતે તે કાર્ય કરે છે. તો બુદ્ધિમત્તા અને યાદશક્તિ બંને રીતે જોતાં શું તે આખા શરીરમાં ફેલાયેલું છે, ખરું ને? ઓછામાં ઓછી તમારી ન્યુરોલોજિકલ સિસ્ટમ આખા શરીરમાં ફેલાયેલી છે, તમે તે જોઈ શકો છો. તો મન એક જગ્યાએ નથી. મનનું એક શરીર છે, યાદશક્તિનું એક શરીર છે, ભૌતિકતાનું એક શરીર છે, ઉર્જાનું એક શરીર છે.
તો જો તમે જે છો તેના માત્ર એક ભાગને જુઓ અને તેની સાથે સતત હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરો, જો તમે અન્ય વસ્તુઓને કેવી રીતે કાર્યરત કરવી તે જાણતા નથી અને અન્ય વસ્તુઓ આકસ્મિક રીતે કાર્ય કરી રહી છે, તો તે એવું છે જાણે કોઈ વ્યક્તિ હેન્ડ બ્રેક લગાવીને ડ્રાઇવિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘણા લોકો આ કરે છે. તેઓને ખ્યાલ નથી, તેઓને લાગે છે કે લીવર દબાવો તે આગળ જશે. ના, તેમાં આગ લાગી શકે છે. જો તમે બ્રેક લગાવીને ચલાવો તો કારમાં આગ લાગી શકે છે. અત્યારે મોટા ભાગના લોકો આવા જ છે, કારણ કે તેઓ શાળા કે કોલેજમાં આવ્યા છે. હવે થોડી ઘણી બુદ્ધિ બહારની તમામ પ્રકારની માહિતીઓથી ઉત્તેજિત થઈ છે. તેના વડે તેઓ તમામ પ્રકારની વસ્તુઓ કરી રહ્યા છે. એક આત્મવિશ્લેષણ. કોણ કોનું આત્મવિશ્લેષણ કરી રહ્યું છે? આ બધા વેસ્ટર્ન વિચારો છે જેણે મનુષ્યોને ખૂબ જ પીડા પહોંચાડી છે. એનોર્મસ સફરિંગ ટુ હ્યુમન બીઇંગ્સ, એનોર્મસ. ખૂબ જ માનસિક પ્રક્રિયા, તમે જે પ્રકારની માહિતી એકત્રિત કરી છે અને તમે તેને કઈ રીતે પ્રોસેસ કરો છો તેનું પરિણામ છે. શું એવું નથી? જો તમે તેને થોડું બાજુ પર રાખો છો તો તેની તમારા પર કોઈ અસર થતી નથી. જ્યારે તમે ઈચ્છો ત્યારે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે ન જોઈતું હોય ત્યારે તમારે તેને બાજુ પર રાખવો જોઈએ. પરંતુ અત્યારે લોકો વિચારે છે કે તેઓ દરેક સમયે વિચારી રહ્યા છે. તમે જેને આત્મવિશ્લેષણ કહી રહ્યા છો, મને માફ કરશો જો હું કોઈ પણ રીતે તમારો અપમાન કરવાનો મારો ઈરાદો નથી, તમે તે જાણો છો, તે એક પ્રકારના માનસિક ઝાડા છે. તે બસ ચાલ્યા કરે છે. તમે તેને ઘણા પ્રકારના નામ આપો છો, પરંતુ મૂળભૂત રીતે જુઓ, વિચારવાનો અર્થ છે કે તમે જાગરૂક રીતે તમારી વિચાર પ્રક્રિયાનો ઉપયોગ એક ચોક્કસ દિશામાં જવા માટે કરો છો, તે વિચારવું છે. જો તે દરેક સમયે એમ જ ચાલતું હોય તો તે ઝાડા છે. શું એવું નથી? તો તમારે બંને વચ્ચે ભેદ પાડવો જોઈએ. શું આ એક જાગરૂક પ્રક્રિયા છે કે તે બસ એમ જ આડેધડ ચાલી રહ્યું છે? તે ખૂબ મહત્વનું છે. તો આત્મવિશ્લેષણ એટલે જીવનનું પાછળનું દ્રશ્ય. તમે હજુ એક યુવાન સ્ત્રી છો, પરંતુ જો તમે આત્મવિશ્લેષણ કરો છો તો તમને પહેલેથી જ લાગશે કે તમે ખૂબ લાંબુ જીવ્યા છો. હા, સૌથી બૌદ્ધિક વસ્તુ લોકો વિચારે છે કે તમે જાણો છો, શેક્સપિયરે આ કીધેલું, ટુ બી ઓર નોટ ટુ બી. This is supposed to be the most intellectual question. આ સૌથી બૌદ્ધિક પ્રશ્ન માનવામાં આવે છે. મને કહો, જો તમે આનંદિત હોવ તો તમે ટુ બી ઓર નોટ ટુ બી એવું વિચારશો? જો તમે દુઃખી હોવ તો જ, જો તમને જીવન બોજારૂપ લાગતું હોય તો જ, ફક્ત ત્યારે જ તમે ટુ બી ઓર નોટ ટુ બી એવું વિચારશો, ખરું ને? તો ઘણી રીતે તમારું આત્મવિશ્લેષણ, પછી ભલે તમે તેને નાના પ્રમાણમાં કરી રહ્યા હો કે મોટા પ્રમાણમાં, તે માનસિક બીમારીનો આધાર છે. કારણ કે તમે તમારી પાસે રહેલી કચરા પેટી, જેને તમે તમારું મન કહો છો, તેમાં ઉકેલો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો. ત્યાં શું છે? ફક્ત પાંચ ઇન્દ્રિયો દ્વારા તમારી પાસે જે આવ્યું છે તે ત્યાં છે, વધુ કંઈ નથી. જો તમે કંઈક નવું શોધી રહ્યા છો તો હું તમને આ કહી દઉં, તમે હવે કમ્પ્યુટર એન્જિનિયર છો, થવાના છો, ખરું ને? પહેલેથી જ છો, ઠીક છે. શું તમારું કમ્પ્યુટર તમે નાખેલી માહિતીની બહાર કાર્ય કરી શકે છે? તમારા મન સાથે પણ એવું જ છે. તે એક કમ્પ્યુટિંગ પ્રક્રિયા છે જે તમે વાપરી રહ્યા છો. તે કમ્પ્યુટરો કરતાં ઘણી વધુ જટિલ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત રીતે તે એક કમ્પ્યુટિંગ પ્રક્રિયા છે. માહિતી વિના તે કાર્ય કરતું નથી. તો જો તમે માહિતીને જાણો છો, જો તમે સોફ્ટવેર લખ્યો છે, તમે માહિતીને જાણો છો, તો તમે જાણો છો કે તે શું કરી શકે છે અને તે શું કરી શકતું નથી. તો ત્યાં આત્મવિશ્લેષણ કરવા માટે શું છે? તો શું હું વધારે વિચારી રહી છું કે આત્મવિશ્લેષણ કરી રહી છું? બંનેની જરૂર નથી. તમારે વસ્તુઓ જોવા માટે વધુ સ્પષ્ટતાની જરૂર છે. જો તમે કંઈક જુઓ છો, જો તમે તેને માત્ર તે જેમ છે તે રીતે સ્પષ્ટપણે જોઈ શકો છો, તો પછી કોઈ પણ વસ્તુનું આત્મવિશ્લેષણ કરવાની જરૂર નથી. ફરી એકવાર હું તમને યાદ કરાવું છું, તમે એક યુવાન છોકરી છો, પરંતુ શું તે ઠીક છે? હું એમ નથી કહેતો કે તમે એક બાળક છો, હું એક યુવતી કહું છું, જો કે હું તમને બાળક તરીકે જોઉં છું. તો હું તમને ફક્ત આ કહી રહ્યો છું, જુઓ, વ્યક્તિનું જીવન કેટલું લાંબુ છે તેનો આધાર બસ તમારા અનુભવની દ્રષ્ટિએ, તમારી ઉંમરની દ્રષ્ટિએ નહીં. શું તમે આવું થતું જોયું છે? એક ચોક્કસ દિવસે તમે ખૂબ આનંદિત છો, 24 કલાક એક ક્ષણની જેમ વીતી ગઈ, શું તે સાચું છે? બીજા દિવસે તમે થોડા હતાશ છો, 24 કલાક 1000 વર્ષ જેવા લાગે છે, ખરું ને? તો ફક્ત દુઃખી લોકો લાંબુ જીવન જીવી શકે છે.
જો તમે આનંદિત છો તો તમે શું થઈ રહ્યું છે તે જાણો તે પહેલાં તે સમાપ્ત થઈ જાય છે. આ શેના વિશે છે તે સમજો તે પહેલાં અંતિમ સંસ્કાર. હા, મને લાગે છે કે હું પરમ દિવસે જન્મ્યો હતો. મને જુઓ. તો સમસ્યા આ છે, આપણે આત્મવિશ્લેષણ, નૈતિકતા, નીતિશાસ્ત્ર, વિચારો, ફિલોસોફી, અભિપ્રાયો, રોલ મોડેલ આ તે વડે જીવનને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ના, તે જરૂરી નથી. જરૂરી એ છે કે આ જીવન ઉલ્લાસપૂર્ણ રીતે ઘટિત થવું જોઈએ, શક્ય તેટલા સર્વોચ્ચ શિખર પર તે ચમકવું જોઈએ. જો તમે દરેક સમયે ચમકતા રહો તો શારીરિક રીતે તમે ઠીક હશો, તમારી પ્રતિભા ખીલશે, બધું થશે. વેલ, શું વિશ્વમાં બધું થશે? ના, વિશ્વ ક્યારેય 100% તમે ઈચ્છો તે રીતે ઘટિત થશે નહીં. કારણ કે તમે ત્રણેય યુવાન છો, હું તમને કહું છું, અને તેમાંના ઘણા યુવાન છે, હું તમને કહું છું, કારણ કે તમારામાંથી ઘણા આ સ્વપ્નમાં છે કે તમને તમારા જીવનમાં તે આદર્શ વ્યક્તિ, પરફેક્ટ વ્યક્તિ મળશે, પુરુષ કે સ્ત્રી કે ગમે તે. હું બધા રોમાન્સનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી. હું તમને માત્ર એટલું કહું છું કે તમે ખૂબ જ નિરાશ થશો, કારણ કે ઘણા લોકો કહી રહ્યા છે તેઓ મથુરાથી છે. કૃષ્ણ સૌથી અદ્ભુત માણસ, પરંતુ તેની પત્નીઓ સતત ફરિયાદ કરતી હતી. એટલા માટે નહીં કે તેનામાં કંઈક વાંધો છે, પરંતુ અસ્તિત્વની પ્રકૃતિમાં જ આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ તમે ઈચ્છો સાવ તે જ રીતે ચાલશે નહીં, ખરું ને? તો એક વિકલ્પ છે, આ એક વ્યક્તિ, તમે આ વ્યક્તિને તમે ઈચ્છો તે રીતે ચાલે તેવી બનાવી શકો છો. જો તમે તે એક કામ કરો તો આ બધાની ક્યાં જરૂર છે? તમારે તે જ કરવાની જરૂર છે. તમે એન્જિનિયર છો, તમારે થોડું એન્જિનિયરિંગ, ઇનર એન્જિનિયરિંગ કરવું જોઈએ, જેથી આ એક તમે ઈચ્છો તે જ રીતે કાર્ય કરશે. વિશ્વની બાબતમાં આપણે આપણાથી બને તેટલું શ્રેષ્ઠ કરીશું.